કેમ છો વિદ્યાર્થી મિત્રો? તમે બધા જ મજામાં હશો, બરાબર ને? આની આગળના વિડિયો તમે દરેકે જોયા જ હશે, ના જોયા હોય તો તેમને આપણી શાળાની યુટ્યુબ ચેનલ પર જોવા અને વોટ્સએપ ગ્રુપમાં પણ વિડિયો મુકાય છે, તો દરેકે વિડિયો અવશ્ય જોવા. જ્યારે વિડિયો જોઈએ ત્યારે સાથે સ્વાધ્યાય પોથી અવશ્ય રાખવી. વારંવાર આ તમને કહેવામાં આવે જ છે. આ વિડિયોમાં આપણે પાઠ 4 એક્સેપ વિશે, તેની મુખ્ય સ્ક્રીન અને વર્કશીટ સેવ કરતા સમજીશું. આની પહેલા આગળ આપણે ભણી ગયા છીએ. એક્સેલમાં આપણે આંકડાકીય માહિતી અને તેના પર કાર્ય સરળતાથી કરી શકીએ છીએ, જેમ કે રિઝલ્ટ બનાવવું, હાજરી પત્રક મેન્ટેન કરવું, સ્ટેટમેન્ટ બનાવવું. આવી બધી પ્રક્રિયા આપણે એક્સેલમાં સરળતાથી કરી શકાય છે. સૌથી પહેલા તો એક્સેલ શરૂ કરવાની રીત. સ્ટાર્ટ બટનથી તો આપણે બધા જ માહિતગાર છીએ, બરાબર ને? અત્યારે તમને જે આ સ્ક્રીન પર દેખાઈ રહ્યું છે તે સ્ટાર્ટ બટનનો આઇકન છે. ટાસ્કબાર ઉપર આવેલા સ્ટાર્ટ બટન પર ક્લિક કરવાથી સ્ટાર્ટ મેનુ ખુલે છે, જેમાં અત્યારે જે સ્ક્રીન પર દેખાઈ રહ્યો છે તે એમએસ એટલે કે માઇક્રોસોફ્ટ એક્સેલ નો આઇકન છે. સ્ટાર્ટ મેનુ ખુલે એટલે ઓલ પ્રોગ્રામ માઇક્રોસોફ્ટ ઓફિસ, અને અહીંયા તમને જે સ્ક્રીન પર દેખાયું છે અંડરલાઇન કરેલી છે લાલ, તે માઇક્રોસોફ્ટ ઓફિસ એક્સેલ. માઇક્રોસોફ્ટ ઓફિસ એક્સેલ ઉપર ડબલ ક્લિક કરીએ, અહીંયા ક્લિક કરીએ એટલે એમએસ એક્સેલ ઓપન થાય છે. અહીંયા તમે જોઈ શકો છો માઇક્રોસોફ્ટ ઓફિસ એક્સેલ નો આઇકન દેખાય છે સ્ટાર્ટ મેનુની અંદર. ટાસ્કબાર ઉપર આવેલા સ્ટાર્ટ બટન પર ક્લિક કરવું. સ્ટાર્ટ મેનુ ખુલે એટલે માઇક્રોસોફ્ટ ઓફિસ એક્સેલ પર ક્લિક કરવું અને આપણે એક્સેલ પ્રોગ્રામ ઓપન કરી શકાય છે. બીજું, ડેસ્કટોપ ઉપર આવેલા એમએસ એક્સેલ આઇકન ઉપર ક્લિક કરીએ એટલે પણ એમએસ એક્સેલ ઓપન કરી શકાય છે. એમએસ એક્સેલ ખોલીએ એટલે સૌથી પહેલા શીટ નંબર 1 થી વર્કશીટ ખુલે છે. એમએસ એક્સેલની મુખ્ય સ્ક્રીન જે આપણે સ્ક્રીન પર અત્યારે જોઈ રહ્યા છીએ, આપણને બધાને જ ખ્યાલ છે, બરાબર ને બાળકો, કે ટાઇટલ બાર સૌથી પહેલી ઉપર વાદળી કલરની લાઈન દેખાય તેને ટાઇટલ બાર કહેવામાં આવે છે. આ ટાઇટલ બાર ઉપર આપણને પ્રોગ્રામ તેની ફાઇલનું નામ દર્શાવે છે. ઓફિસ બટન, સેવ, અન્ડુ, રીડુ, હેલ્પ, ન્યૂ અને આ સાઈડ પર ક્લોઝ, રિસ્ટો ડાઉન, મિનિમાઇઝ બટન દર્શાવાય છે. ત્યાર પછી જે બીજી લાઇન આવે છે, હોમ, ઇન્સર્ટ, પેજ લેઆઉટ, ફોર્મ્યુલા, ડેટ, રિવ્યુ અને વ્યૂ, આ મેનુ બાર દર્શાવે છે.
જેમાં અલગ અલગ મેનુની પોતાની રિબન ટૂલ્સ દર્શાવે છે। જે ત્રીજી લાઈનમાં તમે અહીંયા જોઈ શકો છો, અત્યારે હોમ મેનુ આપણે સિલેક્ટ પસંદ કરેલું છે એટલે તેની રિબન અહીંયા હોમ મેનુમાં રિબન તેના ટૂલ્સ દર્શાવે છે। ત્યાર પછી આ જે A1 દેખાય છે તે શું દર્શાવે છે? નેમ બોક્સ અને કોલમ અને રો, ઊભી એટલે કોલમ, આડી એટલે રો। અત્યારે આપણે જોઈએ છે 1 2 3 4 એ રો હેડર્સ કહેવાય, A B C D E F G એ કોલમ હેડર્સ કહેવામાં આવે છે। કોલમ અને રો છેદે તેને સેલ કહેવામાં આવે છે। અત્યારે આપણે સ્ક્રીન પર જે આ ઘાટા કલરની બોર્ડર જોઈએ છે ને, તેને શું કહેવાય? એક્ટિવ સેલ। એટલે માઉસનું પોઇન્ટર કર્સર જ્યાં હોય તેને એક્ટિવ સેલ કહેવામાં આવે છે। એફએક્સ લખ્યું એને ફોર્મ્યુલા બાર કહેવામાં આવે છે। ફોર્મ્યુલા બાર માં આપણે ફોર્મ્યુલા ટાઈપ કરી શકાય છે। શીટ 1 શીટ 2 શીટ 3 આ રીતે શીટ્સ આપેલી હોય છે તેને શીટ ટેબ કહેવામાં આવે છે। તેને શું કહેવામાં આવે બાળકો? શીટ ટેબ કહેવામાં આવે છે। આપણે જોયું નેમ બોક્સ તે એક્ટિવ સેલનું સેલ દર્શાવે છે, ફોર્મ્યુલા બાર તે એક્ટિવ સેલની સામગ્રી દર્શાવે છે। એક્ટિવ સેલ એટલે કે જે સેલની ફરતે કાળી જાડી બોર્ડર હોય તેને એક્ટિવ સેલ કહેવામાં આવે છે। કોલમ હેડર્સ એક્ટિવ સેલ વર્કશીટ A થી લઈ IV સુધી એટલે કે કુલ 256 કોલમ ધરાવે છે। કુલ એક શીટમાં કેટલી કોલમ હોય બાળકો? 256 કોલમ હોય છે। જ્યારે રો હેડર્સ એટલે એક્સેલ વર્કશીટ 1 થી લઈને 65,536 રો ધરાવે છે। કુલ રો 65,536 રો વર્કશીટમાં હોય છે। ફરી રિપીટ કરીએ, કોલમ 256 અને રો 65,536 રો આવેલી હોય છે। ટાઇટલ બાર ઉપર આપણે આવતા અગત્યના બટન્સ, સૌથી પહેલા તો ઓફિસ બટન અત્યારે જે સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો બાળકો, તેમાં ડોક્યુમેન્ટ્સ ખોલવા, સેવ કરવા, છાપવા માટેના વિવિધ બટન ક્લિક કરવા માટે સગવડ ત્યાંથી મળે છે। ક્વિક એક્સેસ ટૂલબાર એટલે કે ટાઇટલ બારમાં આવેલ છે, જેમાં સેવ, અન્ડુ, રીડુ અને ન્યૂ। સેવ એટલે બનાવેલ વર્કશીટને સેવ કરવા, અન્ડુ એટલે એક કરેલી ક્રિયા ઉલટાવવા માટે, રીડુ એટલે અન્ડુની ક્રિયાને ઉલટાવવા માટે, ન્યૂ એટલે કે નવી વર્કશીટ ઓપન કરવા માટે આ ટૂલનો ઉપયોગ થાય છે। જમણી બાજુ ઉપર આપણે 3 બટન આવેલા છે, જેમાં એક છે મિનિમાઇઝ, રિસ્ટોર ડાઉન અને ક્લોઝ। મિનિમાઇઝ, રિસ્ટોર ડાઉન અને ક્લોઝ
मिनिमाइज बटन नो उपयोग थी आपणे आगळ पण शीखी गया छे के मिनिमाइज बटन पर क्लिक करता प्रोग्राम अदृश्य थईने टास्क बार उपर फाइल देखाय छे। रिस्टोर डाउन फाइल नु कद नानू करे छे। क्लोज वर्कशीट बंद करवा माटे क्लोज बटन नो उपयोग करवामां आवे छे। रिस्टोर डाउन बटन पर क्लिक करी ने कद नानू थाय छे त्यारे बटन मेक्सिमाइज मां फेरवाई जाय छे अने मेक्सिमाइज पर आपणे क्लिक करीए एटले विंडो तेनी मूळ साइज मां फरी जोवा मळे छे। मेनू बार मां आपणे जोयुं के होम ते एक टेप छे, तेनुं मेनू छे अने तेनी रिबन अहींया दर्शाववामां आवेली छे। ત્યાં આપણે જોઈ શકીએ છીએ હેલ્પ એટલે કે ક્વેશ્ચન માર્ક જેવું આવે છે તેમાંથી આપણે એક્સેલને લગતા વર્કશીટમાં કંઈ પણ મદદ મેળવી શકાય છે। મિનિમાઇઝ, રિસ્ટોર ડાઉન અને ક્લોઝ એક્ટિવ શીટ વર્કશીટ જ્યારે પણ આપણે ઓપન કરીએ तो खास ध्यान रखवानुं बाळको के कोई पण नवी वर्कशीट शीट नंबर 1 थी बाय डिफॉल्ट खुले छे अने तेमां एक्टिव शीट पण शीट 1 होय छे। नीचे स्टेटस बार उपर आपणे आ रीते झूम इन अने झूम आउट एटले कि आपणे वर्कशीट ने मोटी करी शकाय अने नानी કરી શકાય છે જે સ્ટેટસ બાર ઉપર આવેલા બટન થી થઈ શકે છે। વર્કશીટ ઓપન કરી નવી વર્કશીટ આપણે લીધી તો તેને સેવ કરવાની જે આપણે આગળ પણ શીખ્યા છે કોઈ પણ ફાઇલ બનાવીએ તો તેને સેવ કરવી જરૂરી છે। આપણે અહીંયા જોઈ શકીએ જે સેવ બટન પર ક્લિક કરતા बाय डिफॉल्ट कोई पण फाइल के वर्कशीट डॉक्यूमेंट में सेव थाय छे अने फाइल नेम आपेलू छे अहींया तमे स्क्रीन पर जोई शको छो वादळी कलर में बुक 1 होय छे त्यां आपणे आपणुं नाम फाइल नुं आपवानुं अने सेव बटन पर क्लिक करीए एटले फाइल सेव थाय छे। आपणे ज्यारे एक्सेल नी फाइल एटले के वर्कशीट सेव करिए त्यारे तेनु एक्सटेंशन हमेशा .xls बाळको कयु .xls आवे छे। फरी एक वखत आपणे रिपीट करिए एक्सेल स्टार्ट मेनू मां जई अने एक्सेल पर क्लिक करिए एटले आपणे वर्कशीट ओपन थाय छे। वर्कशीट में कॉलम अने रो आवेली होय छे। कुल कॉलम 256 अने कुल रो 65536 होय छे। वर्कशीट ने हमेशा सेव बटन थी सेव करी अने फाइल नु नाम आपवानु होय छे। तमने दरेकने આ વિડિયો ગમ્યો હોય તો તેને લાઈક અવશ્ય કરવું।